પરમાત્માનું સાનિધ્ય મળવું, સદગુરુનું સાનિધ્ય મળવું એ બહુ કઠિન છે. એવા જૂનાગઢ ગરબા ગિરનારની ગોદમાંથી સંતો અહીં પધાર્યા છે. બીજા મિત્રોને કામ ન હોય બેસી જાય, જરાક જે જે જરૂરિયાત પડતા હોય ને એટલા જ ઉભા રહીજો. કારણ કે ભેલી ભક્તિનું પહેલું પગથિયું હોય તો એ સંતનો સમાગમ છે. પ્રથમ ભક્તિ સંતન કર સંગા, દુસરી રતિ મમ કથા પ્રસંગા. ભક્તિનું પહેલું પગથિયું એ સંતનો સમાગમ છે, પછી સત્સંગ છે. પણ બિનુ સત્સંગ વિવેક ન હોઈ, અન રામ કૃપા બિનુ સુલભ ન સોઈ. બેકિંગ વગાડું તો ધીમું કરતા જાઓ. બિનુ સત્સંગ વિવેક ન હોઈ, સત્સંગ વિનાનો વિવેક ન હોય. દાદા હવે આ વિવેકની વ્યાખ્યા છે ને, હું મારી હાદી ભાષામાં કરી દઉં કે વિવેક એટલે શું. તો સરળ હાદી ભાષામાં, તમારી મોટરમાં કાંટો બતાવતો હોય કે આ ફોર વ્હીલ છે, એ પર કલાક 240 કિલોમીટર હાલ છે. ક્યાં સુધી આવે ને, 180 સુધી આવે, ક્યાં સુધી હાલ મને ખબર તો નથી, મને તો આવડતું નથી. 260 સુધી આવે ને, કે આ તમારું ફોર વ્હીલ છે, એ પર કલાક 240 કિલોમીટર પર કલાક હાલ છે. કાંટો બતાવે ને હાંકો તો હાલે, મારી ના નથી, એને લેબોરેટરીમાંથી પસાર થઈ ગયું છે, હાંકો તો હાલે પણ હંકાય નહીં, એનું નામ વિવેક. ત્યાં સુધી કાંટો પોતાડી ન દેવાય ને આપણે આપણી કેપેસિટીમાં રહેવાય, એનું નામ વિવેક. વિવેક એટલે લાંબુ નહીં, મારે શું ખાવું શું ન ખાવું, ક્યાં બેહું ક્યાં ન બેહું, ક્યાં જાવું ક્યાં ન જાવું, ક્યાં ઊભવું ક્યાં ન ઊભવું, શું બોલવું શું ન બોલવું, બધી આટલી ખબર પડી જાય, એનું નામ વિવેક. બિનું સત્સંગ વિવેક ન હોય, અને રામ કૃપા બિનું સુલભ ન સોય. પરમાત્માની કૃપા ન હોય તો એ વિવેક આવતો નથી. અને એ પરમાત્માની કૃપા જ્યારે ઉતરે, હા સંતની કૃપા ઉતરે, અહીં તો સંતો બધાયરા છે, ત્યારે આપને એટલું કહીશ કે આ સમાજનું ઘડતર કરનારા 5 વ્યક્તિઓ, એમાં જો પહેલું કોઈ હોય તો એ માં છે. કઈ ટાકણે ઘાટ ઘડાય નહીં, માના હે સમાજ નું ઘડતર માં પહેલું પગથિયું હોય તો માં, બીજું પગથિયું હોય તો સંત, ત્રીજું પગથિયું હોય તો સાહિત્યકાર, ચોથું પગથિયું હોય તો શિક્ષક, અને પાંચમું રાજા. યથા રાજા જથા પ્રજા, કે યથા પ્રજા જથા રાજા. વર્ષો સુધી આ પ્રશ્ન પૂછાણો હતો, છેલ્લે ભીષ્મ બાણસિંહ બાપુ, છેલ્લે ભીષ્મ બાણસિંહ એમાં હતા, ત્યારે કૃષ્ણએ કીધું કેતા તો જાઓ, રાજા એવી પ્રજા કે પ્રજા એવો રાજા. યથા રાજા જથા પ્રજા, કે યથા પ્રજા જથા રાજા. મહાભારત કાળમાં પ્રશ્ન બહુ ચર્ચાનો હતો, અને છેલ્લે ભીષ્મએ કીધું હતું કે પ્રજા એવો રાજા નહીં, જેવો રાજા એવી પ્રજા. યથા રાજા જથા પ્રજા. તો પહેલું પગથિયું હોય તો માં. અને બીજી વાત, આમાં જેટલા હોવાનો બેઠા છે એને કહું કે જે દીકરો પોતાની જનેતાને રાજી ન કરી શકે, એનીમાંથી એની કુળદેવી કોઈ દી રાજી ન થાય. ખોડિયાર હોય તે ભલે, પીઠળ હોય તે ભલે, નાગભાઈ હોય તે ભલે, કાકભાઈ હોય તે ભલે, ઉમરે બેઠી એને રાજી ન કરી શકો તો ડુંગરે બેઠી કોઈ દી રાજી થવા નથી. ખોટા ગિરનારના પગથિયા ઘઉં આવતા નહીં. શરૂઆત અહીંથી કરો. પહેલું પગથિયું હોય તો માં, બીજો સંત. બાપુ આપણે અહીંયા અહીંયા આપણે બોલાય સતગુરુ દેવ કીજે, નીકળા ગુરુ દેવ કીજે કે હું આંધો હતો. સત શબ્દ શું કરવા લગડો પડે,
ખાલી ગુરુદેવ કી જય કહી દીધું, હું વાંધો લખવું પડે સદગુરુદેવ કી જય. દિનેશભાઈ સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, એ તારે પણ બોળે નહીં અને તાયરાને માથે ભાવ, સંત સપૂત અને તુંબડા. આવો અનુભાઈ, પેલી એક તો વાત હું કરી દઉં ભાઈ, રેવા દે રેવા, તમે બગાડતા. પેલી એક વાત કરી દઉં કે હું તોડજોડ વાળો કલાકાર નથી, ધીમો 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 તપું એમ છું, ધીમી ગતિને હમાતા આવતો ને એવો કલાકાર છું. મારી નાખે તોડી નાખે, ફાડી નાખી તોડી નાખી મારી નાખી, એ મને કોઈ દી આવડ્યું નથી. બીજી વાત, મારી નાખવાનો ને કાપી નાખવાનો અધિકાર એને છે જેને ક્ષમાની તાકાત હોય ને, જેનામાં ક્ષમા દેવાની તાકાત હોય ને એને તલવાર લેવાની તાકાત છે. ક્ષત્રિય એને કહેવાય એક હાથમાં તલવાર અને એક હાથની માલિકો હોય, જેને શાસ્ત્ર હોય ને એક હાથની માલિકો શસ્ત્ર હોય. છેલ્લા 12 કે 15 વર્ષ થયા, છેલ્લા 12 કે 15 વર્ષ થયા હું સ્ટેજમાંથી કહેતો આવતો હતો કે હિન્દુના દીકરાને એનો ધર્મગ્રંથ વાંચતા આવડતો હોવો જોઈએ, ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. છેલ્લા 15 વર્ષ થયા હું કહેતો હતો ગીતા વાંચતા આવડતી હોવી જોઈએ. આ ભગવાન દ્વારકાધીશે પ્રાર્થના સાંભળી કે સરકારે સાંભળી, ભગવાન જાણે જેને સાંભળી એણે, પણ 6ઠા ધોરણથી 12મા ધોરણથી ગીતાનો સમાવેશ કરવામાં આવ્યો અભ્યાસક્રમમાં, એનો મને રાજી છે. અને હજી હું તો તમને ત્યાં સુધી કહું છું કે ભારતીય શાસ્ત્ર આજે ભાગવત બેઠું છે, ભાગવતના સાનિધ્યમાં બેઠા છે, આ શાસ્ત્રો સામાન્ય નથી, એની જે કથાઓ છે ને એ સામાન્ય નથી. એક તમને દાખલો દઉં, આમાં તો રાજકીય વ્યક્તિઓ બેઠા છે, ગોભા દાદા અને બીજા ઘણા બધા રાજકીય માણસો બેઠા છે, એટલે એક દાખલો તમને દઉં. આજનો કોઈનો મુખ્યમંત્રી એમ નહીં કે મારે મારા રાજ્યને બિહાર બનાવવું, કહે કોઈ ઊભા થઈને ભાષણ કરશે કે મારા રાજ્યને મારે બિહાર બનાવવું, કારણ કે બિહારને એટલું બધું ઓગવી નાખ્યું છે કે કોઈ એમ નહીં કે મારે મારા રાજ્યને બિહાર બને. જેટલા યુવાન મિત્રો બેઠા છે ને મારા સામે ધ્યાન દેજો, બીજા મહેમાનો તો એ આવતા હતા અને જાતા હતા જે કંઈ આગ્રહને માન આપીને, બરાબર. જેટલા બેઠા હું જે કહું છું ધ્યાન દેજો, કોઈ એમ નહીં કે મારા રાજ્યને એમ કહે ગુજરાત બનાવવું, બીજા રાજ્યનું નામ લે, પણ મારા રાજ્યને મારે બિહાર બનાવવું એમ કોઈ નહીં કહે. હું આપને એટલું વિનંતી કરું, 2500 વર્ષ પાછા જાઓ, ફક્ત 2500 વર્ષ બેકગ્રાઉન્ડમાં જાઓ, 2500 વર્ષ પાછા હટો બાપુ, આશ્ચર્ય લાગશે. બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે સમ્રાટ અશોક, બિહાર એટલે ચાણક્ય, બિહાર એટલે નાલંદા વિદ્યાપીઠ જેમાં ચાણક્ય ભણ્યો અને પાછો જેમાં ચાણક્ય પ્રિન્સિપાલ બન્યો, અને જ્યારે ચાણક્ય પ્રિન્સિપાલ બન્યા ત્યારે એ વિદ્યાપીઠની માલિકર 5000 પ્રાધ્યાપક હતા, 5000 પ્રોફેસર હતા, વિદ્યાર્થીઓની સંખ્યા કેવડી છે. ફરીવાર ગણાવું, બિહાર એટલે ચંદ્રગુપ્ત મૌર્ય, બિહાર એટલે બિંદુસાર, બિહાર એટલે અશોક, બિહાર એટલે નાલંદા, બિહાર એટલે માફ કરજો ચાણક્ય, હવે આગળ સાંભળજો, બિહાર એટલે ભગવાન બુદ્ધ, બિહાર એટલે ભગવાન મહાવીર સ્વામી, અને એના સાધુએ એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો, એટલો વિહાર કર્યો કે આખા રાજ્યનું નામ જ વિહાર પડી ગયું, આખા રાજ્યનું નામ જ બિહાર પડી ગયું. હવે સાંભળો, ભૂતકાળમાંથી આવો વર્તમાન કાળમાં, હવે આવો વર્તમાન કાળમાં. થોડા સમય પહેલાં સીપીએસસીની પરીક્ષા લેવાની, આમાં જેટલા યુવાનો છે મારી વાત સાંભળતા છે, સીપીએસસીની પરીક્ષા લેવાની 1753 એમ કંઈક વિદ્યાર્થી હતા, એકાદ બે આંકડા મારે કંઈક ભૂલ થતી હોય તો, 1753 આઈએસ અધિકારીઓ પાસ થયા, એમાં 1123 બિહારના, 1123 બિહારના, 600 અન્ય રાજ્યના, અને હવે કઠણાઈ સાંભળજો, ગુજરાતનો એક પણ નહીં, ગુજરાતનો એક પણ નહીં. આ વાસ્તવિકતા છે.
જીઓ જીઓ. તમારો કહેવાનો અર્થ હતો બાપુ એ હતો કે આ શાસ્ત્રો સામાન્ય નથી, આ શાસ્ત્રો સામાન્ય નથી. હું એકાદો દાખલો દઉં ને તો તમને સમજ્યા હે. 2-3 વર્ષ પહેલા પેપરની અંદર મેં વાંચ્યું હતું, ફોરેનની અંદર એક રોબોટ જે બાઈ છે, ફાબિયા કેવું કંઈક નામ છે, એને નાગરિકત્વ આપવામાં આવ્યું. બાપુ એને નાગરિકત્વ દઈ દીધું, એને ચૂંટણી લડવાનો અધિકાર આપી દીધો. આ મેં જ્યારે પેપરમાં વાંચ્યું ને ત્યારે મને પહેલો વિચાર એ આવ્યો કે કુંભકર્ણ છે ને એ રાવણનો રોબોટ હોવો જોઈએ, ભાઈનું બિરુદ દીધું હોવું જોઈએ. તમને એમ થાય કે લાખનજી ભાઈ પરબારી તમે વાત કરી નાખો, સમજ્યા વિનાની હું કોઈ વાત કરતો નથી. વાલ્મીકિ રામાયણ ધ્યાનથી વાંચો. કુંભકર્ણ લડવા માટે થયા એવો ત્યારે રામે પૂછ્યું છે એવી ભીક્ષણ, રામ પૂછે છે એવી ભીક્ષણ, આ કયું યંત્ર આવે છે? જો યંત્ર ન હોત તેમ કહેત કે આ કયો દૈત્ય આવે છે, કયો રાક્ષસ આવે. રામ બોલે છે આ કયું યંત્ર આવે છે, અને વિભીષણ કાંઈ જવાબ આપે એની પહેલાં અંગદે જવાબ આપ્યો હતો, મહારાજ પ્રભુ એ છે ને એ રાવણનું વિભીષિકા છે, અથવા તો બીવડાવનારું યંત્ર છે, રાવણનું બીવડાવનારું યંત્ર છે. અને હવે સાંભળજો, કુંભકર્ણને બાપુ માર્યો નથી, કાયપો છે. વર્ણન વાંચો ને, પેલા ડાબો હાથ કાયપો, જમણો હાથ કાયપો, પછી આ પગ કાયપો, આ કાંઈ પાયો. લોખંડના પુતરાને પાટ નોખા કરવા પડે, કાપવો પડે, મરે નહીં. આ દેશ પાસે જે સાયન્સ હતું, હા, મેકોલ નામના અંગ્રેજે આવીને જે કઈ આ બધું કર્યું છે, આજે આપણી તાકાત, આ આપણે જે ઊર્જા, આપણો જે પાવર. એટલે કહેતો હતો કે આપણા શાસ્ત્ર છે ને સામાન્ય નથી, એની ગહનતામાં જવું પડે, આપણને ઉપર ઉપરથી જે પરતે. આજ તો જો કે મને મારા ભરતભાઈ વાત કરતા હતા, મામા હું ભરતભાઈને ઘરે ગયો આ જમવા ત્યારે વાત કરી કે આજ જે રમેશભાઈ એટલે ભાઈશ્રી આજ જે બોલ્યા છે વ્યાસપીઠની ગરિમા એવી 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 સ્વભાવે. આજ ભરતભાઈ મને કીધું કોઈ વર્ણન ન કરી શકીએ, અને વારંવાર એ કેસેટ લઈ અને હેમ્બરે જ રાખી, હેમ્બરે જ રાખી, હેમ્બરે જ રાખી, એવું આદિ વ્યાસપીઠમાંથી બોલ્યા છે. હા, કેવા જ્ઞાની પુરુષ, હા, અને એ મહાપુરુષ. એટલે આ આ વસ્તુ છે ને એ એ સામાન્ય નથી. એટલે કીધું દેવું કઠિન છે, મરવું જાકાજીક 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 બોલે એમાં કાયમ આવી જવું એ એટલું જ કઠિન છે, દાજવું બીજાનું દુઃખ જોઈએ અને દાજવું.